નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર સંકરણના અલગ અલગ પ્રકારો, પાક ઉત્પાદનમાં સુધારણા શા માટે જરૂરી છે એની કેટલીક બાબતોનો અભ્યાસ કર્યો. અંતમાં આપણે પોષક તત્વો જે 13 હતા અલગ અલગ, એના પ્રકારો, બૃહદ પોષક તત્વો, લઘુ પોષક તત્વો, એનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સેન્દ્રિય ખાતર અને એના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. હવે સૌ પ્રથમ સેન્દ્રિય ખાતર શું છે, એ કઈ રીતના બને છે? તો કે સેન્દ્રિય ખાતર જે છે એ પ્રાણીઓના મળ અને કચરાના વિઘટનથી બને છે. પ્રાણીઓનું જે મળ હોય અને કચરો હોય એનું જ્યારે વિઘટન થાય ત્યારે એ વિઘટનથી શું બને છે? સેન્દ્રિય ખાતર. હવે સેન્દ્રિય ખાતરના લાભ શું છે અને ગેરલાભ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. સેન્દ્રિય ખાતરના લાભ, તો પહેલું, જમીનની ફળદ્રુપતા વધારે. જો તમારી જમીનની અંદર તમે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો તો એનાથી પહેલો લાભ એ છે કે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. બીજું, જમીનની જળ સંગ્રહણ ક્ષમતા વધારે. જળ સંગ્રહણ ક્ષમતા એટલે શું કે ધારો કે તમારી જમીન જે છે એ વધારે પ્રમાણમાં પહોંચી નથી, એટલે જે પાણી છે એ વધારે પ્રમાણમાં સંગ્રહ પાણીનો કરી શકતી નથી, તો એવી જમીનની અંદર જો તમે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરશો તો એની જે જળ સંગ્રહણ ક્ષમતા છે, જેટલા પ્રમાણમાં એને પાણી જોઈએ છે એટલા પ્રમાણમાં એનું સંગ્રહ કરશે, એટલે એની જે જળ સંગ્રહણ ક્ષમતા છે એ વધારશે. કોણ? સેન્દ્રિય ખાતર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ત્રીજું, ચીકણી જમીનમાં પાણી એકત્રિત થતું અટકાવે. હવે અમુક પ્રકારની જમીન એવી હોય કે જેવી કે ચીકણી જમીન, એની અંદર પાણી ખૂબ જ વધારે માત્રામાં ભરાઈ રહેતું હોય, જેટલું જરૂરી હોય એના કરતાં પણ ખૂબ જ વધારે માત્રામાં પાણી ભરાઈ રહેતું હોય, તો ચીકણી જમીનની અંદર પાણી એકત્રિત થતું અટકાવે છે. એક જગ્યાએ પાણીનો ભરાવો રહેવા દેતું નથી, એટલા માટે આ પણ એક સેન્દ્રિય ખાતરનો લાભ છે. ત્યારબાદ છેલ્લું છે, ખેતરના કચરાનું પુનઃચક્રિયકરણ. પુનઃચક્રિયકરણ એનો મતલબ શું? તો કે સેન્દ્રિય ખાતર બનાવવા માટે કચરાનો જ ઉપયોગ થાય છે, એટલે ખેતરની અંદર જે કચરો હશે, વનસ્પતિના પાંદડા, ડારી, ડાકરા, જે કંઈ પણ હોય એનું ફરી પાછું પુનઃચક્રિયકરણ થઈ જશે, તો એ પણ એક પ્રકારનો લાભ છે. તો આટલા લાભ આની અંદર આપણે યાદ રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રિય ખાતરનો ગેરલાભ શું છે? તો એની અંદર આ કહ્યું છે કે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં મળે છે. અલ્પ પ્રમાણમાં એટલે ઓછા પ્રમાણમાં, વનસ્પતિને જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં પોષક દ્રવ્યો સેન્દ્રિય ખાતર દ્વારા મળતા નથી, એટલા માટે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે, એટલે કે ઓછા પ્રમાણમાં આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સેન્દ્રિય ખાતરના પ્રકારો જોવાના છે. સેન્દ્રિય ખાતરના પ્રકારો, એની અંદર અહીંયા મેં લખેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બે પ્રકાર, અને અહીંયા મેં લખેલું છે લીલું જૈવિક ખાતર. તો આ બધા છે સેન્દ્રિય ખાતરના પ્રકારો છે, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર. ચાલો હવે કમ્પોસ્ટ કઈ રીતના બને, તો કે ખેતીના જે નકામા પદાર્થો હોય નકામા પદાર્થોમાંથી બનાવવામાં આવે. ક્યાં ક્યાં? તો કે પશુના મળમૂત્ર, પશુના છાણ, શાકભાજીની છાલ, પશુ દ્વારા રચાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, નીંદણ, સુએજનો કચરો, આ બધું ભેગું મળી અને એનું વિઘટન કરવામાં આવે. ઉપરના પદાર્થો, ઉપરના એટલે આ બધા આપણે જોયા, મળમૂત્ર, છાણ, શાકભાજીની છાલ, પશુ દ્વારા તજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, નીંદણ, સુએજનો કચરો, આ બધા પદાર્થોને ખાડામાં સડવા દેવામાં આવે છે. આ જે ખાડામાં સડવા દેવાની જે પ્રક્રિયા છે એ આ પ્રક્રિયાને શું કહેવાય? કમ્પોસ્ટિંગ અથવા તો કમ્પોસ્ટીકરણ, ગમે તે તમે લખી શકો, કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. આ બધા પદાર્થો છે એને ખાડામાં અમુક સમય દરમિયાન સડવા દેવામાં આવે એટલે એનું વિઘટન થાય, તો આ જે ક્રિયા છે એને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. ચાલો ત્યારબાદ બીજું છે વર્મી કમ્પોસ્ટ, એની અંદર શું કરવામાં આવે? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના તેજાયેલા પદાર્થો કે એનો જે કચરો હોય એને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે. અળસિયા પણ એની સાથે ઉમેરવામાં આવે, તો આ જે ક્રિયા છે વિઘટનની ક્રિયા અળસિયા દ્વારા, તો એને કહેવાય વર્મી કમ્પોસ્ટિંગ. ઉપરની જે પ્રક્રિયા હતી કમ્પોસ્ટિંગ હતી, આ જે પ્રક્રિયા છે વર્મી કમ્પોસ્ટિંગ. શા માટે વર્મી કમ્પોસ્ટિંગ? કારણ કે એની અંદર અળસિયાનો ઉપયોગ થાય છે એટલા માટે એને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. હવે વિઘટનની પ્રક્રિયા
દ્વારા જે આ ખાતર તૈયાર થાય છે, કમ્પોસ્ટ હોય કે વર્મી કમ્પોસ્ટ હોય, એની અંદર કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. આ જે પ્રકારના ખાતર છે એની અંદર કાર્બનિક પદાર્થો પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે અને પોષક દ્રવ્યો પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. એટલા માટે અહીંયા લખેલું છે કે કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. ચાલો ત્યારબાદ એના પછી હતું લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર કઈ રીતના બનાવવામાં આવે? ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમારે એક ખાતર બનાવવું છે, એ પહેલા ખેતરની અંદર સણ અથવા તો ગુવાર છે એનું ઉત્પાદન મેળવવામાં આવે છે, એની રોપણી કરવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે એનો વૃદ્ધિ અને વિકાસ થાય, એની અંદર પુષ્પ આવે તે પહેલા હળ દ્વારા એને દાટી દેવામાં આવે, પછી 4-6 અઠવાડિયા દરમિયાન એને દાટી દેવામાં આવે ત્યારે લીલું જૈવિક ખાતર જે છે એ તૈયાર થાય છે. હવે લીલા જૈવિક ખાતરથી શું ફાયદો થાય? તો કે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ બનાવે છે, જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર એટલે કે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવતું હોય કૃત્રિમ, એને રાસાયણિક ખાતર કહેવાય. એના લાભ અને ગેરલાભ વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલો એના લાભ, તો કે રાસાયણિક ખાતર દ્વારા વનસ્પતિને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ મળે છે. એટલે કે રાસાયણિક ખાતર જે છે એ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે, એટલા માટે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં એમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ મળે છે. ત્યારબાદ બીજું, વનસ્પતિ અને પુષ્પોની સારી વૃદ્ધિ થાય છે. હવે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા હોય તો એની વૃદ્ધિ અને વિકાસ કેવો થશે? સારો થશે. એના પછી ઓછા સમયમાં વધુ ઉત્પાદન. ટૂંકા સમયગાળાની અંદર વધુ પ્રમાણમાં ઉત્પાદન લેવા માટે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકો, એટલે કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન. હવે જે રીતના એના લાભ છે એ રીતના એના ગેરલાભ પણ છે એ જોઈએ આપણે. પહેલું, આર્થિક રીતે રાસાયણિક ખાતર છે આર્થિક રીતે મોંઘું છે. ઘણા બધા ખેડૂતોને લેવું પરવડે પણ નહીં, એટલે આર્થિક રીતે મોંઘું છે. બીજું, પાણી સાથે વહી જાય તેથી શોષણ થતું નથી. હવે ધારો કે તમારા ખેતરની અંદર સિંચાઈ છે, તો સિંચાઈનું જે પાણી હોય એ પાણી સાથે આ જે ખાતર છે એ વહી જાય છે, એટલે વનસ્પતિને જેટલા પ્રમાણમાં ખાતર જોતું હોય એટલા પ્રમાણમાં એ ખાતર મળતું નથી, કે એટલા પ્રમાણમાં એનું શોષણ થતું નથી. ત્યારબાદ જળ પ્રદૂષણ થશે. હવે પાણી સાથે વહી જાય એટલે આ રાસાયણિક ખાતર જે છે એના દ્વારા જળ પ્રદૂષણ પણ થશે, પાણીનું પ્રદૂષણ થશે. પછી રાસાયણિક ખાતરનો સતત ઉપયોગ છે ભૂમિની ફળદ્રુપતા ઘટાડે, આ એનો સૌથી મોટામાં મોટો ગેરલાભ છે. કે રાસાયણિક ખાતરનો જો તમે વધારે પ્રમાણમાં ઉપયોગ કરશો તો એના ઉપયોગ દ્વારા ભૂમિની જે ફળદ્રુપતા છે એમાં ઘટાડો આવશે. ત્યારબાદ ભૂમિના સૂક્ષ્મ જીવોનું જીવનચક્ર છે એ અવરોધ થાય છે. હવે ધારો કે તમે જમીનની અંદર રાસાયણિક ખાતર નાખ્યું તો એની અંદર જે સૂક્ષ્મ જીવો રહેલા છે એ સૂક્ષ્મ જીવોને નુકસાન થશે, કે એનું જે જીવનચક્ર છે એ અવરોધાય છે, તો એ પણ એનો એક પ્રકારનો ગેરલાભ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે રાસાયણિક ખાતરની અંદર લાભ અને ગેરલાભ બંને યાદ રાખવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણે સૌ પ્રથમ સેન્દ્રિય ખાતર કઈ રીતના બને, એના લાભ અને એના ગેરલાભ, ત્યારબાદ સેન્દ્રિય ખાતરના પ્રકારો, એની અંદર કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, લીલું જૈવિક ખાતર, પછી કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ કઈ રીતના બને, એનો ફાયદો શું છે, પછી લીલું જૈવિક ખાતર એનો ફાયદો શું છે, પછી રાસાયણિક ખાતરની અંદર એના લાભ અને ગેરલાભ, આટલી બાબતોની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્નો હોય તો વિના સંકોચે પૂછી શકે છે. બોર્ડની અંદર જે કંઈ પણ લખેલું છે એ તમારી બુકમાં ખાસ નોટ ડાઉન કરતા રહેજો, અને અહીંયાથી જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક તમારી બુકમાં કરતા રહેજો. જ્યારે તમને શાળાએ બોલાવવામાં આવે ત્યારે તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે, કે નિયમિત જે જે વિષયનું જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે છે એ ખાસ કરતા રહેજો. અસ્તુ.